Miss Salgaonkarji, Mr. Prasad, Mr. Dilip Brambat, Anyasau Manchparna, Agevanone Apsau, Avishen Dhyanma Rakhine Avela, Atli Vishar Sankhyama, Sau Bhayo Beno. મારી કલ્પના કરતા સંખ્યા વધારે છે પણ વાંધો નહીં પડે. ખરેખર કહું છું અને 5-7 વર્ષથી આ વિષયને મીડિયા અમારા અને મારા દ્વારા અમારી સરકાર દ્વારા અમારા અધિકારીઓ દ્વારા જે રીતે આ વિષયને તમારા સુધી પહોંચાડવામાં આવ્યો, તમે એમાં વિશ્વાસ મૂકીને જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હું તમને ઓફિશિયલ ધરપત આપવા આવ્યો છું કે સરકારના અનેક કામોની અંદર કેટલીક વાર કોઈ કામ આગળ પાછળ થાય એ સ્વાભાવિક છે, પણ હવે તો નરેન્દ્રભાઈને આખો દેશ નહીં આખું વિશ્વ ઓળખી ગયું છે કે માણસ જે કહે છે એ કરે છે, ધારે છે એ કરે છે. અને આ ધોલેરા એમણે ધારેલું કામ છે. છઠ્ઠી ડિસેમ્બર ધંધુકામાં ઇલેક્શનને લઈને ખૂબ મોટી સભા માવઠું પડ્યું હતું. સવારમાં 10 વાગ્યાની સભા, આવશે કે નહીં આવે, પણ ખૂબ મોટી સરસ સભા થઈને એમાં મને હતું કે સાહેબ ઉલ્લેખ કરે તો સારું, મારી અપેક્ષા ઉલ્લેખ કરે તો સારું કે આ વિસ્તાર અને તમારા મોઢે કહેવાય તો આખા દેશમાં તો બધાએ એમને જોતા હોય, સાંભળતા હોય, વાંચતા હોય તો, પણ મારી અપેક્ષા કરતાં વધારે એમણે આ વિષય ઉપર 2-3 મિનિટ સુધી લંબાણપૂર્વક આવતા પહેલાં, પછી મેં પૂછ્યું કે સાહેબ થેન્ક યુ, ધોલેરાનો તમે ઉલ્લેખ કર્યો, તો એમણે કહ્યું કે હું આવતા પહેલાં ભાદુ અને ભાઈ શિવહરે એમની પાસેથી મારી ઓફિસે નોટ તૈયાર કરી લેટેસ્ટ પોઝિશનની, કારણ કે મને આ મારો વિષય છે. તમે તો મને કહ્યું નહોતું, તમે તો મને ધોલેરા પોર્ટનું કહ્યું હતું, પણ આ મારો વિષય છે અને મારું સ્વપ્ન છે, એટલા માટે જ્યારે હું એ વિસ્તારમાં આવતો હોઉં તો એની લેટેસ્ટ પોઝિશન શું છે મારે જાણીને તમને બધાને કહેવી જોઈએ. મતલબ એ થયો કે એમને રસ છે ને એ જ પૂરતું છે. અને એમણે ખૂબ સરસ રીતે આખી વાતને છણાવટથી ધોલેરા સરની સાથે સાથે એરપોર્ટની આ મૂકેલી હતી. તાલુકો બનાવો, ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિસિટીની 66 કેવી, લોકલ રેવડના પ્રશ્નો માટે TDO મામલતદાર લોકલ મળે, અલગ પોલીસ સ્ટેશન, ધોલેરા સરનું ખૂબ ઝડપથી ચાલતું LNT દ્વારા મોટા બિલ્ડિંગનું કામ. મિત્રો, માની લો કે કંઈક ઓટ હોય અથવા આવવાની હોય તો આ બધા જ કામો જે ઝડપે તમારી બધાની નજર સમક્ષ જે ચાલી રહ્યા છે ને એ ન જ ચાલે, અને એના બદલે આ બધા જ કામો એકદમ પૂર ઝડપે એ ચાલે છે. અને મેં હેલિકોપ્ટરમાં મૂકવા ગયો ત્યારે મેં સીએમને પૂછ્યું પણ ખરું તો કે
મારા પ્રવચનથી જ મેં બાપુ આ તમને સિગ્નલ આપ્યો છે અને મારા મનમાં પડેલી વાત છે ને, આપણે આગળના દિવસોમાં ખૂબ પ્રાયોરિટીમાં આપણે ધોલેરા સરમાં આગળ વધવાનું છે, વધવાનું છે, વધવાનું છે. અને શિવહરે જેવા આપણને, તમને બધાને કેટલો અનુભવ છે મને ખબર નથી, પણ જેમણે યુનિફોર્મ પહેર્યો છે ને, એમને બધાને ખબર છે. એક સરખા પેન્ટ શર્ટ પહેરે છે ને, શૂટ બ્લેઝર, મતલબ કે બધા એક્ટિવ છે આ વિષયમાં. મને, મારા વિભાગને, મારી સરકારને અને શિવહરેને જે મળે છે, બધાને ખબર છે કે જે ઝડપથી, જે રસપૂર્વક, જે ઇન્ટરેસ્ટ લઈને શિવહરે જે કામ કરે છે ને, એ જોતાં એમ લાગે છે મને પણ કેટલીક વાર. અમારા પ્રદ્યુમનસિંહ એમ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ અત્યાર સુધી કોઈએ કર્યું હોય તો શિવહરેએ કર્યું છે. એ પણ એક આ કામનો નમૂનો છે, ઉદાહરણ છે. અને મિત્રો, મેં કહ્યું એમ કે બધા જ કામો એક સાથે સરકારમાં, એક સાથે બજેટની મર્યાદા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવાની એજન્સીની મર્યાદા, આ બધી જ રીતે જોતાં એમાં થોડી નાની મોટી આગળ પાછળ પ્રાયોરિટી નક્કી થતી હોય છે, પણ એમાં કોઈએ પણ અહીં બેઠેલા અને આવતીકાલે તમે જઈને કોઈને કહેવાના હોય તો એમાં કોઈને પણ લેશ માત્ર ધોલેરા સરને આગળ વધવામાં કોઈએ પણ શંકા રાખવાની જરૂર નથી, નથી ને નથી. તમે બધાએ બહારથી આવીને જે રીતે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પ્લાનિંગ કર્યું અને કોઈએ ફાર્મ બનાવ્યા, કોઈએ સોસાયટી ફોર્મ કરી છે, આ જોતાં એમ લાગે કે આખા ધોલેરાને માત્ર ભાલ વિસ્તારનું એક સ્વરૂપ તમે લોકોએ બદલી નાખ્યું છે. અને એ સ્વરૂપ જોતાં આજ બહારથી કોઈ આવે તો એને પણ લાગે કે અહીંયા કંઈક નવું શહેર બનવા જઈ રહ્યું છે. મારા વિભાગમાં જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ પણ એટલી ઝડપથી અને સદનસીબે છેલ્લા સવા વર્ષથી એ મારા કાર્યાલયમાં એક વિભાગ તરીકે મને કામગીરી સોંપવામાં આવી, એટલે પણ મેં મારું કામ, મારો વિસ્તાર અને મારા રસનો વિષય આ બધું ભેગું થયું. એટલે પણ આપણે મિત્રો, અને છેલ્લે અહીંયા તમે પ્રેઝન્ટેશન કદાચ થઈ ગયું હોય કે નહીં થયું મને ખબર નથી, પણ થઈ ગયું હોય તો તમને એની જાણકારી મળી હશે, ન થયું હોય તો થશે, તો એમાં પણ તમને લાગશે કે આ પ્રોજેક્ટની અંદર આપણે કેટલા આગળ વધી રહ્યા છીએ. નરેન્દ્રભાઈના સોચમાં, એમના વિચારમાં ક્યારેય તે ટૂંકું, નજીકનું અને સહેલું છે જ નહીં, હંમેશા દૂરનું, અઘરું અને દેશહિતનું જ એમને પાસે વિચાર અને કામ હોય છે. અને માત્ર અહીંયા નહીં, કેટલીક વાર તો શિવ રે કે ભાદુ દિલ્હીની મિટિંગ પતી ગયા પછી અહીંયા આવીને મને એમ કહે કે અમને એ કે શર્માએ બોલાવ્યા હતા કે પીએમએ કહ્યું છે કે તમે લેટેસ્ટ પોઝિશન લઈને તમે અમારી પાસે આવો અને પછી અમે પીએમને બ્રીફ કરી દઈશું. એવું રેગ્યુલરલી ત્રણ ચાર મહિને પીએમ પોતે જાતે, અધરવાઇઝ જો એમને એમાં રસ ના હોય અથવા પડતું મૂકવું હોય તો પોતે આટલો જાતે રસ ના લે. મોટાભાગના સાથ અને સહકાર એક્ટિવલી અહીં બેઠેલામાંથી એક્ટિવલી એમના ડે વન ઇલેક્શન ડિક્લેર ટીલ ટુડે એમના સાથ અને સહકારથી હું આજે સરકારમાં બેઠો છું. એનો મારે ઉપયોગ માત્ર ને માત્ર તમારા હિત માટે મારે કરવો છે. આપણે બધાને ઈશ્વર શક્તિ આપે. ફરીવાર મને બોલાયો અને આટલી વિશાળ સંખ્યામાં તમે ભેગા થયા એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે. મને તો કે આમ પણ કહેવામાં આવ્યું કે બહારથી પણ લોકો આવ્યા છે, આઉટ ઓફ ગુજરાતથી પણ મિત્રો જેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને બહુ સારું કર્યું, આજે પ્રયોગ સારો કર્યો છે કે બધાને એક વખત સ્પષ્ટતા પણ થઈ જાય, મારા મોઢે થાય, અધિકારીઓને મોઢે થાય અને આમ અડધા દિવસના માહોલની અંદર એક સ્પષ્ટ ચિત્ર થાય, એટલે વધારે કંઈક
આગળ વધવું હોય તો પણ સહેજ પણ સંકોચ ન થાય. આઈ એશ્યોર યુ, ડોન્ટ વરી. થેન્ક યુ.